कच्छ जिल्लाना लखपत अने अबड़ासाना छेवाड़ाना ग्रामीण विस्तारोना लोको जीवन जरूरियातनी सुविधा नहीं मळता शहर तरफ पलायन करी रह्या छे, जेने कारणे अनेक गामडाओ खालीखम जोवा मळे छे। ग्रामीण विस्तारोमांथी थता पलायन अटकाववा माटे भूज खाते एक चिंतन शिबिरनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां कबराओ मोगलधामना सामंत बापू तथा सामाजिक अने राजकीय अग्रणीओ उपस्थित रही ग्रामीण विस्तारोमां हॉस्पिटलनी सुविधा मळे ते माटे प्रयत्नो करवानुं नक्की करवामां आव्युं हतुं। બરોબર, બહુ સરસ તમે વાત કરી, થઈ જશે માની કૃપાથી, કારણ કે કચ્છના જે માનવીઓ છે એના જીવનમાં ક્યાંક હોનાર અથવા આવી ગયા છે, પણ એની જે મર્દાનગી છે, જે એના જે પાણી છે અંદરના, જેને કહેવાય જાગૃત, કે જેની ખુમારી છે મરી નથી પરવાની, મને વિશ્વાસ છે પૂરેપૂરો થઈ જવાનું ભવ્ય કામ। બીજું કે જે આ કંપનીઓ છે મોટી મોટી આ બધી કચ્છમાં, એને પણ એક માનો આદેશ છે, એને મારો પોતાનો આદેશ છે એને કે બાપ આમાં બધા તમે સાથ સહકાર આપજો, કારણ કે આ કચ્છ ધરા એવી છે, આ કચ્છ ધરાના માનવી આવ્યા છે કે આજ એ તમને ખુદ સાથ સહકાર આપે છે, આ તમારી કંપનીઓ છે, પણ આવી તમારી ફરજ છે જે આવા સારા કાર્ય થાય છે, આવા દવાખાના બને છે, તો એમાં પણ તમે સહભાગી થાય જો, આ કંપનીઓના વાળાને પણ મારો આદેશ છે, તો આમાં પણ તમે સહભાગી થાયજો અને આમાં મદદરૂપ કરજો, ભલે તમે યોગ્ય દાન તમે સિમેન્ટથી આપતા હોય, લોખંડથી આપતા હોય, કોઈ પથ્થર દ્વારા આપતા હોય, કોઈ રૂપિયા દ્વારા આપતા હોય, તો હું આ કંપનીઓવાળાને કહું છું કે તમે આમાં યોગદાન આપજો, જેથી આ એક પણ નોંધણી લે છે, કારણ કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર એવી મા આશાપુરા અહીંયા બેઠી છે, કે જે તમે આશાપુરાના ખોળામાં માલકો રાજ તમે કંપની બહારના જે માણસો આવીને બેઠા છો, ભાઈ માની મીઠી નજર છે તમારી પર, પણ આ એક મા છે, મા જેને કહેવાય મા આયુષ, કે એ એક દવાખાનું છે, એમાં પણ હું કંપનીવાળાને કહું છું કે આમાં તમે ધ્યાન દેજો અને આમાં સહમતી થાયજો અને આમાં તમે આપજો, એવો તમને એક મા મોગલધામથી બાપુનો તમને આદેશ આપવામાં આવે છે। હું પીસી ગઢવી અને લખપત તાલુકા પંચાયત શાસક પક્ષનો નેતા, આયુષ સેવા સંસ્થાન દ્વારા વિવેકાનંદ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહી છે અને એનો ખર્ચ 22 કરોડ જેટલો ખર્ચ છે। અબડાસાના એકદમ પશ્ચિમી ભારતના છેવાડે દરિયા કિનારે બની રહી છે, પાનધ્રો ગામ જે ઉદ્યોગિક વિસ્તાર પણ છે, ત્યાં પાનધ્રોની કોલસાની ખાણો, સિમેન્ટના ઉદ્યોગો, શ્રી સિમેન્ટ અને જિંદાલ અદાણી એવી કંપનીઓને પણ મંજૂરીઓ મળી છે, અને એ વિસ્તારની અંદર સરહદ સૂની ન થાય, BSFની પોસ્ટોને પણ રક્ષણ મળે, એને પણ આરોગ્યની સારી સુવિધાઓ મળે, અને અબડાસા લખપતનો સ્થળાંતર જે મોટો મુદ્દો છે અત્યારે સમસ્યા, એ એક જ મુદ્દો કે આરોગ્યની સારી સેવા ન હોવાથી, શિક્ષણ સારું ન હોવાથી અને પાણી ન હોવાથી અને રોજગારી ન હોવાથી, આના માટે લોકો સ્થળાંતર કરે છે, તો રોજગારી માટે બુદ્ધિજીવી લોકો આગળ આવી અને ITI કેન્દ્રો શરૂ થાય સારા એકદમ અદ્યતન, ઉદ્યોગોમાં એને છોકરાઓને રોજગારી મળે, નર્મદાનું પાણી આવે પીવા માટે, અને પશુપાલનનો મોટો ધંધો દૂધની ડેરીઓ શરૂ થાય, તો પછી એ સારું જીવન જીવી શકે, અને જો આરોગ્યની સેવા હોય તો સ્થળાંતર પણ અટકી શકે, જે લોકો અહીંયા ભુજ 150 કિલોમીટર આવે છે અને હાલાકી ભોગવે, લાચારી ભોગવે, જે મજબૂર બની જાય છે બીમારીઓથી, એવી ભયંકર બીમારીઓથી સપડાતા લોકોને સારામાં સારી સારવાર મળે, એના માટેનો અમે એક પ્રયાસ શરૂ કર્યો છે। કેવી રીતે સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવશે અને કઈ રીતે ત્યાં સેવા આપવામાં આવશે? ટેલિમેડિસિનની સુવિધાઓ સારા સારા એવા ભુજના નિષ્ણાત સર્જનોને સાથે રાખી, ટ્રોમા સેન્ટર, પ્રસૂતિ ગૃહ અને હાર્ટ એટેક માટેનું કાર્ડિયોગ્રાફ, એવા 3 સેન્ટરો પ્રથમ શરૂ થશે કે જેથી કરીને આકસ્મિક તમામે તમામ સુવિધા ત્યાં મળી શકે। બીજી સેવાઓ માટે મોડું જાય તો ચાલે, પણ આ 3 સેવાઓ આજે પ્રસૂતિમાં મોડું ન ચાલે, આજે અકસ્માતમાં મોડું ન ચાલે અને આજે હાર્ટ એટેકવાળાને મોડું ન ચાલે, આ લોકોના જીવ બચાવવા માટે અહીંયા સારામાં સારા ભુજના જે અમારી ટીમ છે, એ આખી ટીમે, અમારી 15 જણની ટીમ છે, લીલાધર અધા અમારા આ વિસ્તારના પ્રણેતા અને અહીંયાના કચ્છના ક્ષત્રિય આગેવાનો, પટેલ આગેવાનો, દરેકે દરેક જ્ઞાતિની એક ટીમ જે બનાવી છે અમે, અને અમારા લાયન્સવાળા ડૉક્ટર ભરત મહેતા સાહેબ, આવા દાનવીરો કે પ્રેરણાસ્ત્રોતો દ્વારા એક એવી ટીમ બનાવીને ટેલિમેડિસિનથી માંડી 2 સર્જનોને કાયમી નિમણૂક આપી, એ વિસ્તારના ઉદ્યોગોના તમામે તમામ કર્મચારીઓના મેડિકલ ઓ ચેકઅપ કરવા
અને એ વિસ્તારના ઉદ્યોગોની સીએસઆરને આ હોસ્પિટલ સાથે જોડી અને એ બ્રોમિનની કંપનીઓ 11 હોય કે 3 કોલસાની ખાણો હોય કે 3-4 સિમેન્ટના ઉદ્યોગો હોય, અલ્ટ્રાટેક અને સાંગી જેવી મશહૂર કંપનીઓના સહયોગથી, અદાણી જેવા મોટા ગ્રુપના સહયોગથી એ અબડાસાની તમામ પ્રજાને આ લાભ મળશે. ખરેખર એણે જે સીએસઆર વાપરવાની હોય છે એ ઉમદામાં ઉમદું કાર્ય આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. આખો પ્રોજેક્ટનો શું ખર્ચ રહેશે અને લોકોને શું અપીલ કરશો આ હોસ્પિટલમાં? લોકોને મેં એક કાર્યકર તરીકે એક કન્સેપ્ટ મૂક્યો છે કે અત્યારે કોઈને ભયમુક્ત કરવા હથિયારની જરૂર નથી પણ હોસ્પિટલની જરૂર છે. મેં એમાં 3 એકર જમીન આપી, 51 લાખનું મેં દાન આપ્યું અને હવે મેં લોકોને અને ઉદ્યોગોને અને સારા સારા બુદ્ધિજીવી લોકોને કીધું છે કે આ 22 કરોડનો ખર્ચ આપ એમાં દાનવીરો તકતી લગાવે, એમને ટેક્સ મુક્તિ મળે, એને સીએસઆરનો લાભ મળે અને પોતાના વડીલોનું નામ રહે, પોતાના પૂર્વજોનું કાયમી નામ રહે અને પોતાનો ગરીબ ભાઈ લાચાર જ્યારે હોસ્પિટલમાં દવા લેતો હશે ત્યારે એમ કહેશે કે આ મારા ભાઈઓનું યોગદાન છે. એ હોસ્પિટલ ત્યાં કને અમે 22 કરોડના ખર્ચે પાનંદ્રો મધ્યે જ્યાં શ્યામજી કૃષ્ણ વર્મા જે ભાનુ ગૌરવ કે જેના અસ્થિ લાવવા માટે જે દેશની અંદર વડાપ્રધાને જે યોગદાન આપ્યું એ જ વર્માનગરની અંદર અમે આ હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છીએ.